નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 33 જિલ્લા 99 ખબર. હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં દિયોદરમાં વેપારીને લૂંટનાર બે આરોપીઓ ઝડપાઈ ગયા હોવાના સમાચાર છે. નિકુંજ અને જગદીશ ઠાકોર નામના શખ્સોની પોલીસે અટકાયત કરી છે. દુકાનનો કર્મચારી જ લૂંટમાં સામેલ હતો. આ વિગતો બહાર આવી રહી છે. આંખોમાં મરચાની ભૂક્કી નાખી અને લૂંટ ચલાવી હતી. રામેશ્વર વેપાર કેન્દ્રમાં લૂંટ કરવામાં આવી હતી. 20 લાખથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. નિકુંજ અને જગદીશ ઠાકોર નામના શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે દુકાનનો જ કર્મચારી લૂંટમાં સામેલ હતો, જે વિગતો અત્યારે બહાર આવી રહી છે. દિયોદરમાં વેપારીને લૂંટનાર બે આરોપીઓ ઝડપાઈ ગયા છે, જે બંનેનું નામ નિકુંજ અને જગદીશ હતું. અલ્કેશ રાવ અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અલ્કેશ, કઈ રીતે આ બંને આરોપીઓ ઝડપાયા અને શું કાર્યવાહી ચાલી રહી છે હાલ? જી ચોક્કસ સંજીવની, વાત કરું તો ગઈકાલે દિયોદરની રામેશ્વર વેપાર નામની દુકાનમાં એક અજાણ્યો શખ્સ માટે રૂમાલ બાંધીને આવે છે, ને ત્યારબાદ જે દુકાનનો કર્મચારી હોય છે તેના પર આંખોમાં મરચું નાખીને 20,95,000 રૂપિયા ભરેલી થેલાની બેગ લઈને ફરાર થઈ જાય છે. જો કે ત્યારબાદ પોલીસે પોતાનો ધમધમાટ તપાસનો શરૂ કર્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે જે દુકાનનો જે કર્મચારી હતો, જેની આંખમાં મરચું નાખાયું હતું, તેની સઘન પૂછપરછ કરતા જે કર્મચારી હતો તે ભાગી પડ્યો હતો અને પોતે જ આ લૂંટના ગુનામાં સામેલ હોય તેવું સ્પષ્ટપણે તેને પોલીસ સમક્ષ કબૂલ્યું હતું, ને ત્યારબાદ પોલીસે જે ફરાર આરોપી હતો તેની ધરપકડ કરી હતી. હાલ તો પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરીને 20,30,000 રૂપિયા જેટલું તત્કાલ કબજે કર્યું છે, ને એસપી કચેરીએ આ બંને આરોપીઓને સિંહ પોલીસ લાઈ છે ને તેમને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જી બિલકુલ અલ્કેશ, માહિતી માટે આપનો આભાર. તો બે લૂંટારૂઓ ઝડપાઈ ગયા છે, જે લૂંટારૂએ વેપારી પાસેથી લૂંટ ચલાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 તારીખના રોજ ગુજરાતના પ્રવાસે છે. તે દરમિયાન અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે, તેમજ વીએસ હોસ્પિટલની મુલાકાત લેશે. ગુજરાતના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કરાવશે, તેમજ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ વેલ્થ ફંડ બેઠક સાથે કરશે. અમદાવાદમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 18-20 જાન્યુઆરી દરમિયાન આ સમિટ યોજાવાની છે, ત્યારે મહાત્મા મંદિર ખાતે સમિટને લઈને ખાસ તૈયારી કરાઈ છે. આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર ઉપરાંત 100થી વધારે દેશના 2700થી વધુ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન ભાગ લેવાના છે. તો સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય દેશના મહાનુભવો પણ હાજર રહેશે. બુલેટ ટ્રેન જમીન સંપાદન પર સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે. સરકારે જમીન સંપાદનને લઈને કેટલી કિંમત ચૂકવી રહી છે તેની માહિતી હાઈકોર્ટમાં આપવાની રહેશે. હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા ગત સુનાવણીમાં આદેશ કર્યો હતો. અરવલ્લીના મોડાસા નગરપાલિકાએ વેરો નહીં ભરનાર સામે લાલ આંખ કરી છે. વેરો નહીં ભરનારા 16 લોકોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. સાથે જ 3 મહિના બાદ પણ વેરો નહીં ભરનારા સામે 18% સહિત દંડ સહિતની વસૂલાત નગરપાલિકાએ કરી છે. 15 જાન્યુઆરી બાદ પણ વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાએ 6.95 કરોડના વેરા સામે 3.24 કરોડના વેરાની વસૂલાત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 100થી વધુ કોલેજમાં જીએસની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં માત્ર એકલા સુરતમાં જ 30 કોલેજમાં ચૂંટણી છે. એબીવીપી અને એનએસયુઆઈના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા અને મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી બાજુ ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. સુરતમાં અલ્પેશ કથિરિયાના જામીન રદની અરજી પર સુનાવણી. કોર્ટમાં સરકાર અને બચાવ પક્ષની દલીલ કરશે, ત્યારે અલ્પેશ તેના જવાબો રજૂ કરશે. રાજકોટમાં રાષ્ટ્રીય કિસાન મહાસંઘની બેઠક મળી હતી. આ બેઠકમાં દેશના વિવિધ 15 રાજ્યોમાંથી ખેડૂત સંગઠન આગેવાનોએ જોડાઈ બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓ મુદ્દે રણનીતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં વિવિધ કાર્યક્રમોની રૂપરેખા ઘડાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 કરોડ રૂપિયાના બોન્ડની ઓનલાઈન હરાજી કરવામાં આવી. એએમસીની નવી ક્રેડિટ રેટિંગની જાહેરાત કરવામાં આવી. રેટિંગ એજન્સી ક્રિસિલે એએમસીને AA+ રેટિંગ આપ્યું છે. એએમસીને અભૂતપૂર્વ નાણાકીય સિદ્ધિ મળી. AA+ રેટિંગ મળતા એએમસીની નાણાકીય સદ્ધરતા વધી હોવાનું દર્શાવે છે. રાજ્ય સરકારે 2018ના અંતમાં 200 કરોડના ટેક્સેબલ બોન્ડ બહાર પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંજૂરી આપી હતી. જાન્યુઆરીમાં બોન્ડ ઇસ્યુ કરવા સીએબીની ગાઇડલાઇન મુજબ એજન્સીઓનું એએમસીએ નિમણૂક કરી હતી. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઇવે ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં 2 ડમ્પર એક ટ્રક સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત થયો. જોકે સદનસીબી અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી. પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકની ભૂલના કારણે અકસ્માત થયો. અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી છે. ટ્રાફિક જામ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. મોરબી પાસેના રાજકોટ હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાનીવાડી વિસ્તાર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. અકસ્માતમાં કારનો કચરઘાણ નીકળતા ગયો અને ત્યારે અકસ્માત બાદ મોરબી રાજકોટ હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ભરૂચમાં આવેલા અંકલેશ્વર મંગલમ રેસીડન્સીમાં પાર્કિંગમાં આગ લાગી. આગના કારણે 6 મોટરસાયકલ બળીને ખાક થઈ ગઈ. આગ લાગતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા ઘટનાસ્થળ પર દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતમાં વાકલ કોલેજમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ કર્યો જીએસની ચૂંટણીનો બહિષ્કાર. ચૂંટણી ફોર્મ ભરવામાં પૂરતો સમય નહીં આપતા બહિષ્કાર કરવામાં આવ્યો. બનાસકાંઠાના ડીસામાં આવેલી શાક માર્કેટ યાર્ડમાં સેસના પૈસાને લઈને બબાલ બાદ હંગામો થયો. સેસના ખોટા પૈસા લીધા હોવાના આરોપ સાથે ગેટમેન અને નાના વેપારીઓ વચ્ચે મારામારી થઈ. વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે માર્કેટ યાર્ડના ગેટમેનનું અને સિક્યુરિટી ગાર્ડે વેપારીઓને ધોકા વડે માર મારવામાં આવ્યો છે. ત્યારે આ બબાલમાં ઘાયલ થયેલા વેપારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઘટનાસ્થળ પર હાજર પોલીસે ટોળાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા લોકોએ પોલીસને પણ ધક્કે ચડાવ્યો હતો. પોલીસ કર્મચારીને પણ માર મારવામાં આવ્યો. સુરતના કાપડ માર્કેટમાં થતી કાપડની ચોરીની ઘટનામાં મોટું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. વેપારીઓએ આક્ષેપ કર્યો કે સિક્યુરિટી અને મેનેજમેન્ટની મિલીભગતથી આખું કૌભાંડ ચલાવવામાં આવ્યું, જેમાં લાખો રૂપિયાની કાપડની ચોરી કરવામાં આવી હતી. સુરતના રિંગરોડ સ્થિત રાધાકૃષ્ણ માર્કેટનો એક સિક્યુરિટી ગાર્ડ તાકાની ચોરીમાં ઝડપાતા વેપારીઓ રોષે ભરાયા હતા. વેપારીઓ રોષે ભરાતા પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા તો હોબાળાને કાબૂમાં કરવા માટે વેપારીઓની વાત સાંભળી હતી. સુરતમાં આરકેટી માર્કેટમાં કાપડ ચોરી મુદ્દે વેપારીઓનું વિરોધ પ્રદર્શન યથાવત છે, જેમાં આજે વેપારીઓએ કાપડ માર્કેટ બંધ રાખ્યું. 4,000 દુકાનના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. વડોદરા એલસીબી હોટલમાં ચાલતું જુગારધામ ઝડપ્યું છે. પોલીસે જુગાર રમતા 17 જુગારીઓની ધરપકડ કરી છે. સાથે પોલીસે 9 બાઇક, 1 રિક્ષા અને મોબાઈલ મળીને કુલ 5,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પાલેજ નેશનલ હાઇવે પર આવેલી હોટલના ઉપરના માળે જુગારધામ ચાલતું હતું. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તપાસનો ધમધમાટ યથાવત છે. સીટની ટીમે ગુજરાત બહાર તપાસ માટે ધામા નાખ્યા છે. સાથે તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે, જેમાં જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપવા 4 લોકો આવ્યા હોવાની ચોંકાવનારી જાણકારી સામે આવી છે. સાથે જ પ્રોફેશનલ શાર્પ શૂટરોને હત્યા માટે કામ સોંપાયાની પ્રાથમિક જાણકારી મળી છે. આ ઉપરાંત જયંતિ ભાનુશાળીની હત્યામાં કુલ 2 હથિયાર વપરાયા હતા અને ભાવ નામના એક શાર્પ શૂટરનું નામ સામે આવ્યાની ચર્ચા થઈ રહી છે. જોકે સીટની ટીમે સઘન તપાસ હાથ ધરી રહી છે.
વલસાડની પારડી પોલીસે ઝિમ્બાબેના યુવક યુવતીની દારૂની હેરાફેરી કરતા સમયે ધરપકડ કરી. પૂરઝડપે હાઈવે પરથી કાર હંકારતા સમયે પોલીસને શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી, જેમાં 88,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પ્રાથમિક તપાસમાં બંને પાસેથી વડોદરાની પારૂલ કોલેજનું આઈ કાર્ડ મળી આવ્યું હતું. સુરતમાં હજીરા બાળકી દુષ્કર્મ મામલે પોલીસે શંકાના આધારે બે શખ્સને ઝડપ્યા છે, તો પોલીસે એક કિશોર સહિત બે શખ્સની પૂછપરછ હાથ ધરી છે. ત્રણ વર્ષની બાળકી બપોરના સમયે લાપતા થઈ ગઈ હતી. બાળકીને લાપતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી અને મધરાત્રે તેની સર્જરી થઈ હતી. સુરતમાં ડોક્ટર પ્રફુલ દોશી દુષ્કર્મ મામલે બે મહિલા તબીબના નિવેદન લેવાયા. એફએસએલના બે રિપોર્ટ મુદ્દે નિવેદન નોંધાયા હતા. પંચમહાલના જાંબુઘોડા પાસે બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. મુસાફર ખેડા બોડેલી બસની તપાસ બસની પાછળ લટકીને મુસાફરી કરતો હોવાનો આ વીડિયો વાયરલ થયો છે. સરકારી બસમાં મફતની સવારી માટે આ યુવકે પોતાના જીવને જોખમમાં મૂક્યો. યુવક ચાલતી બસે નીચે ઉતરી જાય છે, ત્યારે ઉતરતા સમયે યુવક પડતા પડતા બચી જાય છે, જેમાં પાછળ આવી રહેલા કાર ચાલકની સમય સૂચકતાના કારણે અકસ્માત સર્જાતો ટળ્યો હતો. ડાંગના સાપુતારામાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ શાળાના બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પતંગોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. તાપી જિલ્લાના સોનગઢમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. દેશ વિદેશથી આવેલા 80 જેટલા પતંગબાજોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો, ત્યારે જિલ્લામાંથી પણ પતંગ મહોત્સવની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, ત્યારે પતંગ મહોત્સવની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદેશથી આવેલા પતંગબાજો આદિવાસી નૃત્યો પર મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ચાઇનીઝ દોરી તુકલ રાખનારા સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ તપાસ દરમિયાન 20થી વધુ કેસ નોંધાયા છે. બીજી બાજુ 15 વેપારીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત નિકોલ, મણિનગર, સરદારનગર, રાણી પોલીસે કાર્યવાહી કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે. આગામી 14 જાન્યુઆરી ઉત્તરાયણના તહેવારને માત્ર ગણતરીના જ દિવસ બાકી છે, ત્યારે અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. ઓનલાઈન ચાઇનીઝ તુક્કલ લેનારા પર તવાય બોલાવી છે, તો સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ કરી છે. 3 લોકોએ ઓનલાઈન તુક્કલ મંગાવ્યા હતા. 3 લોકોએ 100 જેટલા ચાઇનીઝ તુક્કલ મંગાવ્યા હતા, તો પોલીસે વેબસાઇટ પાસેથી વિગત મંગાવી ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે. સમગ્ર રાજ્યમાં શીતલહેર યથાવત છે. ગાંધીનગરમાં લઘુત્તમ 11.4 ડિગ્રી તાપમાન છે, તો નલિયામાં લઘુત્તમ 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ 12.7 ડિગ્રી, વડોદરામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં આવનારા 2 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. વહેલી સવારે શહેરીજનો પોતાના વિસ્તારમાં આવેલા બાગમાં ચાલવા જતા હોય છે. સુરત શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીએ નોંધાયો છે. શહેરમાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું. ઠંડીનો પારો ગગડતા શહેરીજનો ઠંડીમાં ઠૂઠવાયા હતા, ત્યારે વિદેશી પક્ષીઓ પણ સુરત શહેરમાં આવી પહોંચતા સુરતી લાલાઓ પક્ષીઓને ચણ નાખવા વહેલી સવારે પુલ પર આવી પહોંચે છે. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે.
વેલકમ બેક. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શકમંદોની પૂછપરછ ચાલી રહી છે ત્યારે રેલવે પોલીસે પૂછપરછ માટે જયંતિ ઠક્કરને બોલાવ્યા. આરોપીઓના નામોમાં જયંતિ ઠક્કરનું નામ પણ સામેલ છે. રેલવે પોલીસે જયંતિ ઠક્કરની પૂછપરછ કરશે અને તેમનું નિવેદન નોંધશે. જયંતિ ભાનુશાળી હત્યામાં વધુ 5 શકમંદોની પૂછપરછ હાથ ધરાઈ. એટીએસે અત્યાર સુધીમાં કુલ 10 લોકોની પૂછપરછ કરી. બીજી તરફ હત્યામાં વપરાયેલું બાઇક ચોરીનું હોવાનો ઘટસ્ફોટ થયો. જયંતિ ભાનુશાળી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે એસઆઈટીની ટીમ નિમવામાં આવી. એસઆઈટીની ટીમ ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરી રહી છે. જયંતિ ભાનુશાળીની હત્યા થઈ તે સ્થળે એટલે કે કચ્છના સામખીયાળી રેલવે સ્ટેશનના થોડા કિલોમીટર આગળના વિસ્તારમાં પહોંચી Z24 કલાકની ટીમ. આ સ્થળે જ અમદાવાદ જતી ટ્રેનની ચેઇન ખેંચવામાં આવી. હત્યારાઓએ ટ્રેનની ચેઇન ખેંચી હોવાની આશંકા છે. રેલવે ટ્રેકની સમાંતર જ હાઇવે પસાર થાય છે. સંભાવના એવી છે કે હત્યારાઓ હત્યા કર્યા બાદ ટ્રેનમાંથી ઉતરી હાઇવે પર કોઈ વાહનમાં બેસી ફરાર થઈ ગયા હશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીટને અત્યાર સુધી 4 સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળ્યા. ટીસી અને અટેન્ડન્ટની પૂછપરછ કરવામાં આવી, જેમાં ફાયરિંગના અવાજને કાચ તૂટ્યાનો અવાજ સમજ્યા હોવાની ખુલાસો થયો. રાજકોટમાં બોગસ ડોક્ટર શ્યામ રાજાણીની હોસ્પિટલમાંથી સરકારી દવાઓ મળતા શ્યામના પિતાની ધરપકડ કરાઈ. સાથે 28,000 રૂપિયાની સરકારી દવાઓ જપ્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે શ્યામના પિતા સરકારી દવાખાનામાં કામ કરતા હતા. રાજકોટમાં લાઇફકેર નામની હોસ્પિટલ ચલાવતા બોગસ તબીબ શ્યામ રાજાણીના માર માર્યા બાદ ગાયબ થઈ ગયેલો મયુર મોરી મળી આવ્યો હતો. પોલીસે મોબાઇલમાં લોકેશનને આધારે મયુરને શોધી કાઢી તેની પૂછપરછ કરી હતી. પ્રાસલી ગામનું મયુર મોરી ગુમ થતા એક વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ શ્યામ રાજાણીનો ભાંડો ફૂટ્યો હતો. વિડીયો સામે આવ્યા બાદ પોલીસે ડોક્ટરની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી છે. મયુર મોરીએ શ્યામ રાજાણી અંગે ખુલાસો કર્યો. મયુરે જણાવ્યું હતું કે તબીબ ગેરકાયદેસર ગર્ભપાત કરાવતા હતા, જેને લઈને મેં તેમને ના પાડી હતી. ભાવનગરના મહુવા તલ્લી બાંભોર માઇનિંગમાં થયેલા ઘર્ષણ બાદ 92 લોકોની જેલમુક્તિ થઈ છે. જામીન અપાયા બાદ આ લોકોએ જેલમુક્ત કરવામાં આવ્યા. જેલમુક્ત થતા ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો, તો મુક્ત કરાયેલા લોકોમાં 36 જેટલી મહિલાઓ પણ હતી. ભરૂચના અંકલેશ્વર મહાવીર 4 રસ્તા ખાતેથી 20 પહાડી પોપટ સાથે 4 શખ્સોની અટકાયત કરાઈ. આરોપીઓ પોપટને વેચવા જઈ રહ્યા હતા તે સમયે વન વિભાગે ચારેયને રંગે હાથ ઝડપી પાડ્યા. અમરેલીના જાફરાબાદમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. મીઠાપુર વાડી વિસ્તારમાં ગળે ફાંસો ખાઈને તેણે આત્મહત્યા કરી. ઘરફોડ ચોરીના આ એક કેસમાં તેણે પોલીસ મથકે બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જોકે પોલીસની નજર ચૂકવીને આ યુવક પોલીસ મથકમાંથી ફરાર થઈ ગયો હતો અને બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી. જોકે પોલીસ એવો દાવો કરી રહી છે કે યુવકની માત્ર પૂછપરછ જ કરવામાં આવી હતી, તો યુવકની આત્મહત્યાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાના દિયોદરમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ. એક શખ્સે ચાલાકીથી વેપારીની આંખમાં 2 વખત મરચાની ભૂકી નાખીને ત્યારબાદ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. નડિયાદમાં કારના કાચ તોડી ગઠિયો બેગ લઈ ફરાર થઈ ગયો છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વિડીયોમાં જોઈ શકાય છે કે ટોપી પહેરેલો એક શખ્સ આવે છે, થોડી જ વારમાં કારનો કાચ તોડી બેગ લઈને ફરાર થઈ જાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ગુજરાતના દરિયામાં હથિયારો સાથે 6 જેટલા શખ્સ હોવાનો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો, જેના કારણે પોરબંદર પોલીસ અને કોસ્ટગાર્ડ પણ સતર્ક થઈ ગઈ છે અને દરિયામાં વિવિધ સ્થળોએ ચેકિંગની કામગીરી હાથ ધરી છે. દાહોદમાં ગરબાડાના દેવધા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પર લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો. સિઝનલ હોસ્ટેલની ભલામણ કરવા લાંચ માંગ્યાનો આરોપ આચાર્ય પર લાગ્યો. ફરિયાદી પાસેથી ₹20,000 લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો હતો, તો આચાર્યને પકડવા માટે એસીબીએ છટકું ગોઠવીને રંગે હાથ પકડ્યા હતા.
મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા બાલાજી સ્ટેટસ ફ્લેગમાં આગ લાગી વાઇલ્ડ એંગલ પાસે આવેલા ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇલેક્ટ્રિકલ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી આ ઘટનાની જાણ થતાં મહેસાણા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો સુરતમાં આવેલી સચિન જીઆઈડીસીમાં સાગર હોટલ નજીક ગેસ લીકેજ થવાના કારણે રસ્તા પર આગ લાગી હતી આગ લાગવાના કારણે ટેલિફોન બૂથના વાયરો પડીને ખાખ થઈ ગયા હતા રસ્તા પર આગ લાગવાની ઘટના ફાયર વિભાગને જાણ કરતા ઘટનાસ્થળ પર દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો દાહોદ રેલવે સ્ટેશન પર મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગઈ જોકે સ્ટેશન પર હાજર રહેલા મહિલા કોન્સ્ટેબલની સતર્કતાથી મહિલાનો આબાદ બચાવ થયો તાપી ધુળિયા હાઈવે સુરતથી ધુળિયા જતા બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો રસ્તો ક્રોસ કરવા સમયે ટ્રક સાથે બસનો અકસ્માત થયો અકસ્માતના કારણે બસમાં સવાર તમામ 35 મુસાફરો ઇજાગ્રસ્ત થયા જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ભરૂચના અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતર મામલે કંપનીને ક્લોઝી નોટિસ આપી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે નોટિસ આપીને તપાસના આદેશ આપ્યા પાનોલીના ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રિએક્ટર સાફ કરતા સમયે ગેસ ગળતર થયું હતું કંપનીના ઓપરેટર અને હેલ્પરનું મોત થયું જ્યારે તેમને બચાવવા જતા બીજા ત્રણ કામદારોને ગંભીર અસર થઈ જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસની કામગીરી શરૂ કરી રાજકોટ પોલીસે જનજાગૃતિ માટે હેલ્મેટ પહેરનારાઓને પતંગ આપી હતી ત્યારે હેલ્મેટ ન પહેરી હોય તેવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અને પત્રિકા આપી આ ઉપરાંત એક દિવસમાં 1000થી વધુ વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા હવે ગુજકેટની પરીક્ષા 30 માર્ચના બદલે એપ્રિલે યોજાશે 30 માર્ચે સીબીએસઈની પરીક્ષા હોવાથી ફેરફાર કરવામાં આવ્યો છે તાપીના સોનગઢમાં વહીવટીતંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો આ પતંગ મહોત્સવમાં સોનગઢ નગરપાલિકાના પ્રમુખ વૈશાલી ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો મહોત્સવમાં દેશ વિદેશના 80 પતંગબાજોએ ભાગ લીધો પતંગ મહોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા અમદાવાદમાં 30% ઓછું પરિણામ ધરાવતી શાળાઓની જિલ્લા શિક્ષણાધિકારી સાથે બેઠક યોજાઈ બેઠકનો મુખ્ય ઉદ્દેશ શાળાઓનું પરિણામ સુધરે તે હતો શાળાઓનું પરિણામ સુધારવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વિષયવાર ટીમની રચના કરી રાજકોટના આજી ડેમ 3માં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું સૌની યોજના મારફતે ખોખડાપીર ખાતે આવેલા આજી ડેમ 3માં નર્મદાના નવા નીર છોડવામાં આવ્યા ડેમમાંથી પાણી ખેતરમાં પહોંચતા ખાખડા બેલાના 5 ગામના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ખેતરમાં વધુ પાણી ભરાઈ જતા ખેડૂતના શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે અમદાવાદના સીટીએમ 4 રસ્તા પાસે ઓવરબ્રિજ નીચે એએમસીની પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું જેના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો પાણીની લાઇન તૂટી જતા ત્યાંથી એએમસીની ઓફિસ 10 મીટરના અંતરે આવેલી છે છતાં કોઈ જ પગલાં ન લેવાતા સ્થાનિકો રોષે ભરાયા પુનઃપ્રાપ્ય ઉર્જા સંદર્ભે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો ધોલેરામાં સ્થપાશે 5000 મેગાવોટનો સોલાર પાર્ક ખરાબાની જમીનને 40 વર્ષ ભાડાપટ્ટે અપાશે વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્ક સ્થાપના માટે પોલિસી બનાવાશે તો હાઇબ્રિડ પાર્કથી 30000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય છે એક સાથે 2000 બે ઉર્જા ઉત્પાદનથી જમીનની બચત થશે અમદાવાદ મહાનગરપાલિકાએ ઓડીએફ સ્ટેટસ મેળવવા સીએસસી સેટિંગ કર્યું હોવાનું સામે આવ્યું અગાઉ 17-19 ડિસેમ્બરે કરાયું હતું સર્વેક્ષણ જેમાં નેગેટિવ આવતા સર્વેક્ષણ ટીમને ફરીથી બોલાવાય હોવાનો ખુલાસો થયો છે ગંદકી ધરાવતા શૌચાલયો હોવાથી મહાનગરપાલિકાએ ઓડીએફ સ્ટેટસ નહોતું મળ્યું પરંતુ 3-5 જાન્યુઆરી ફરી પરીક્ષણ કરાયું જેમાં મનપાને ઓડીએફ સ્ટેટસ આપી દેવાયું હતું ૩૩ જિલ્લા 99 ખબરમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર સાથે જોડાશે અમારા સહયોગી મિથુન નમસ્કાર